તમામ વિદ્યાર્થીઓને દાંતીવાડા ડેમના ઇતિહાસ વિશેની વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી હતી, જે બાદ દાંતીવાડા ડેમ તેમજ વરસાદના કારણે કુદરતી પ્રકૃતિ સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠી હતી, જેનો ભરપૂર આનંદ વિદ્યાર્થીઓએ લીધો હતો. દાંતીવાડા ડેમ ખાતે આજ રોજ શનિવારે અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નાલિઝમ એન્ડ કમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ દ્વારા આજે દાંતીવાડા ડેમની મુલાકાત કરવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીઓને દાંતીવાડા ડેમના ઇતિહાસ વિશેની વિસ્તૃતમાં જાણકારી આપવામાં આવી હતી, જે બાદ દાંતીવાડા ડેમ તેમજ વરસાદના કારણે કુદરતી પ્રકૃતિ સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠી હતી, જેનો ભરપૂર આનંદ વિદ્યાર્થીઓએ લીધો હતો. દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી તેમજ મહારાજા કોલ્ડ સ્ટોરેજની પણ મુલાકાત કરવામાં આવી હતી, જેમાં કોલેજના ડાયરેક્ટર તેમજ રાજકીય વિશ્લેષક એવા હરિભાઈ દેસાઈએ દાંતીવાડા તાલુકાના વિસ્તારની પાણી અંગેની વિવિધ ચર્ચાઓ કરી હતી, જેમાં દાંતીવાડાના સહકારી આગેવાન એવા વિનોદભાઈ ભૂતડિયા, સુરેશભાઈ ચૌધરી, દિનેશભાઈ બોકા, જયંતિભાઈ પટેલ, જગદીશભાઈ ચૌધરી દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં તમામને હરિભાઈ દેસાઈએ આભાર વ્યક્ત કર્યો હતો. વ્યૂ બહુ જ સુંદર છે, ખૂબ જ સુંદર વ્યૂ છે. હું તમને એક્સપ્લેન નહીં કરી શકું કેવો વ્યૂ છે. અહીંયા ફ્રેશ એર છે, ફેમિલી સાથે આવવા માટે તો બહુ જ સુંદર જગ્યા છે. અને આવો એટમોસ્ફિયર હોય જ્યારે મોન્સૂનનો ટાઈમ હોય ત્યારે તો માઉન્ટેન્સ બી ફોગી લાગશે અહીંયા જે પણ છે નાનું મોટું, અને લેક સાઇડ વ્યૂ પણ બહુ જ બ્યુટિફુલ છે. તો ઇટ ઇઝ અ મસ્ટ વિઝિટ પ્લેસ અગર મોન્સૂન ટાઈમ પીરિયડ ચાલતો હોય તો ડેફિનેટલી. પણ રેનકોટ લઈને આવજો અને પાણી બી સાથે. આજે અમે ઇન્સ્ટિટ્યૂટથી અહીંયા વિઝિટ કરવા આવ્યા હતા દાંતીવાડા ડેમ, અને એકચ્યુઅલી અમે ટોટલ 36 લોકો અહીંયા સ્ટુડન્ટ્સને લઈને આવેલા હતા, જેમાં અમારા ડિરેક્ટર હરિભાઈ દેસાઈ બી છે અમારી જોડે. તો અહીંયા અમે દાંતીવાડા ડેમ બહુ જ સુંદર લાગ્યું, અને અમે અહીંયા ફરીવાર જરૂર મુલાકાત લઈશું જ્યારે પાણી બી હશે. એટલે અહીંયા સીનરી ને એ બધું ગમ્યું, અને બધા જ છોકરાઓ જે હતા એમને બહુ જ મજા આવી, ફોટો બી બહુ બધા લીધા, અને ઘણું બધું અહીંયા જે નજારો છે એ ક્યાંય જોવા નથી મળતો આજના ટાઈમમાં, જે પ્રદૂષણ છે ને એમાં. તો અહીંયા ઘણી સાફ હવા બી છે.